નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય મહાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું અમિત કાછડિયા ધોરણ 9 વિષય ગણિત સાથે ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 12 હેરોનનું સૂત્ર તેના વિશે અભ્યાસ કરી રહ્યા હતા. છેલ્લે આપણે સ્વાધ્યાય 12.1 ના દાખલાઓ સમાપ્ત કરેલા હતા. આજે આગળ ઉદાહરણ તરફ આપણે આગળ વધીશું. તેમાં સૌથી પહેલા ઉદાહરણ નંબર 5. આમ તો હવે જે આપણે દાખલા કરીએ છીએ તે સરકારના નિયમ મુજબ 30% પોસ્ટે સરકારે બાદ કર્યો, તેમાં શું થઈ ગયા છે, કટ થઈ ગયા છે. છતાં પણ આપણે અમુક દાખલો એવા છે કે તેના વિશેનો અભ્યાસ કરીશું, જેથી આપણને આગળ જતા તેના વિશે શું મળે, માહિતી મળે. ઉદાહરણ નંબર 5. રકમમાં કીધું છે કે સ્વચ્છતા અભિયાન માટે શાળાના વિદ્યાર્થીઓ રેલી કાઢે છે. તે શેરીઓમાં 2 સમૂહમાં ચાલે છે. એક સમૂહ એબી બીસી અને સીએ શેરીઓમાં તથા બીજો સમૂહ એસી સીડી અને ડીએ શેરીઓમાં ચાલે છે. આકૃતિમાં કીધું જોવા પછી તે આ શેરીઓથી ઘેરાયેલા ક્ષેત્રફળની સફાઈ કરે છે. જો એબી બરાબર 9 મીટર, બીસી બરાબર 40 મીટર, સીડી બરાબર 15 મીટર, ડીએ બરાબર 28 મીટર અને ખૂણો બી 90 હોય તો કયો સમૂહ વધુ ક્ષેત્રફળની સફાઈ કરે છે, એવું આપણને શોધવાનું કીધું છે. આકૃતિ દોરી સૌથી પહેલા આપણે. A, B, C અને D. બરાબર. એક AC શું છે, વિકર્ણ છે, ખૂણો B કાટખૂણો કીધો છે. 9 મીટર, આ 9 મીટર છે, આ 40 મીટર છે, આ 26 મીટર 28 મીટર છે અને DA DC 15 મીટર. આપણે શું કરવાનું ખબર છે, આ આખું ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવાનું છે. ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરવું પડશે, તો પેલા એક એક બે ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવીએ. બે ત્રિકોણ નું ક્ષેત્રફળ મળે પછી બે ત્રિકોણ ના ક્ષેત્રફળ નો શું કરી, સરવાળો કરી. એટલે આપણે શું મળી જાય, ચતુષ્કોણ નું ક્ષેત્રફળ. આ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે એનું તો આપણે સૂત્ર છે એથી મળી જાય. પણ ત્રિકોણ એબીસી છે એ વિષમ બાજુ ત્રિકોણ છે. કેવો ત્રિકોણ છે, વિષમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મળે. હેરોનના સૂત્રથી ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે ત્રિકોણની ત્રણેય બાજુ હોવી જોઈએ. ત્રણેય બાજુ નથી એટલે સૌથી પહેલું કામ આપણે ત્રીજી બાજુ મેળવવાનું કરશું કે ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અંશ. ત્રિકોણ એબીસી છે એમાં ખૂણો બી કેવો છે, 90 અંશ છે. તેથી પાયથાગોરસ ના પ્રમેય મુજબ, કેનો પ્રમેય, પાયથાગોરસ નો પ્રમેય. પાયથાગોરસ નો પ્રમેય સ્પેશિયલ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે. પાયથાગોરસ એ શું કીધું છે કે કર્ણ નો વર્ગ, કર્ણ પણ નહીં હોય કાટકોણ ત્રિકોણ માં, કાટકોણ સામે બાજુ હોય એટલે એક કર્ણ નો વર્ગ એટલે કે એસી સ્ક્વેર કેટલો હોય, તો કે બાકીની બે બાજુના વર્ગોના સરવાળો જેટલો. ચાલીસ નો વર્ગ 1600, એસી સ્ક્વેર બરાબર 1600 ને 81, એનું વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા આવે, એસી 41 મળી જાય. હવે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ એટલે કે એબીસી. આપણે સૌથી પહેલા જયારે ચેપ્ટર ની શરૂઆત થઈ ત્યારે બધા ક્ષેત્રફળ ના સૂત્ર લખ્યા હતા કે કાટકોણ ત્રિકોણ નું ક્ષેત્રફળ શું થાય, એકના છેદમાં બે ગુણ્યા કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર, એકના છેદમાં બે ગુણ્યા એબી ગુણ્યા બીસી, એકના છેદમાં બે એબી 9 ગુણ્યા બીસી 40,
એબીસી એટલે શું થાય? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. એબીસી ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ કેટલું? 180 મીટર સ્ક્વેર. હવે શું કરશું આપણે? એડીસી નું ક્ષેત્રફળ મેળવશું. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ, એબીસી નું ક્ષેત્રફળ માટે આપણે એરો નું સૂત્ર ઉપયોગ કરશું. એબીસી લખવું જોઈએ એ બરાબર 28, બી બરાબર 15 મીટર અને સી બરાબર 41 મીટર. એ બરાબર 28 મીટર, બી બરાબર 15 મીટર, સી બરાબર 41 મીટર. પછી એસ ગોઠવું, એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી છેદમાં બે. સરવાળો કરીએ આપણે 28 પ્લસ 15 પ્લસ 41 એના છેદમાં બે કેટલા થાય? સરવાળો 4, 5, 6, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132,
ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર કેનું ક્ષેત્રફળ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર શું થાય ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળ એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી એસ 42 42 માઇનસ એ અઠ્યાવીસ 42 માઇનસ 15 અને 42 માઇનસ 41 42 42 માંથી 28 બાદ થાય તો કેટલા વધે 14 42 માંથી 15 27 અને 1 ભાગલા પાડે કેટલા થાય આના ભાગ પડે 42 ના 14 તેરી 42 14 ના 14 એમ ના 27 ના ભાગ પડે 9 તેરી 27 એટલે 1 14 1 ને 1 2 વાર એટલે 1 વાર 12 3 2 વાર એટલે 1 વાર 12 9 નું વર્ગમૂળ નીકળે 3 કેટલા થાય 14 ગુણ્યા 9 કેટલા થાય 126 મીટર સ્ક્વેર કેવું ક્ષેત્રફળ ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 126 મીટર સ્ક્વેર હવે આપણને આ બે ત્રિકોણ ક્ષેત્રફળ મળી ગયા આપણને એવું કીધું છે કે કયા સમૂહે વધારે ભાગમાં સફાઈ કરેલી હશે તો જો પ્રથમ સમૂહ પ્રથમ સમૂહ નું આવું એબીસી છે અને પ્રથમ સમૂહ વાંચો તમને ખબર પડશે પ્રથમ સમૂહ કેટલું ક્ષેત્રફળ કીધું છે 180 મીટર સ્ક્વેર સફાઈ કરી છે બીજો સમૂહ હતો એને કેટલું કીધું છે 126 મીટર સ્ક્વેર તો તમને દેખાય છે પ્રથમ સમૂહે વધારે સફાઈ કરી છે તો પ્રથમ સમૂહે પ્રથમ સમૂહે કેટલી તો કે 180 માઇનસ 126 બરાબર 180 માં 126 બાદ કરીને કેટલા વધે 54 54 મીટર સ્ક્વેર જેટલું વધારે સફાઈ કાર્ય કરે છે તો બંને સમૂહ ભેગા મળીને બંને સમૂહ ભેગા મળીને કેટલું
180 પ્લસ 126 બરાબર 180 126 કેટલા થાય 306 મીટર સ્ક્વેર એટલે શું ભેગા મળીને 306 મીટર સ્ક્વેર જેટલું સફાઈ કામ કરેલું છે આવડી જાય આવો દાખલો આ વખતે પરીક્ષામાં નથી પણ છતાંય આપણે કરવાના રહેશે પાર્ટી બુકમાં પણ લખવાનો રહેશે બરાબર 13 મીટર
યાર મને શું કહું પણ અર્ધ પરિમિતિ યસ a plus b plus c છેદ માં 2 તેથી s બરાબર 9 plus 8 plus 13 છેદ માં 2 કેટલા થાય 30 ના છેદ માં 2 s બરાબર 15 મીટર કેટલું થયું 15 મીટર ત્રિકોણ DAB નું ક્ષેત્રફળ વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b s માઇનસ c s કેટલા થાય 15 15 માઇનસ એ 15 માંથી 9 જાય તો 6 15 માઇનસ સી 15 માંથી 8 જાય તો 7 15 માઇનસ સી 15 માંથી 13 જાય તો 2 હવે શું કરશું આપણે અહીંયા 15 ના ભાગ પાડી 5 13 6 ના ભાગ પાડી 3 ગુણ્યા 2 અને 7 ત્રણ આ સાબી હતા એ રસ્તા ખુલાઈ ગયા ત્રણ બે વખત એટલે એક વખત બે બે વખત એટલે એક વખત વર્ગમૂળમાં 35 6 વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર હવે ચતુષ્કોણ નું ક્ષેત્રફળ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર કેમ ક્ષેત્રફળ તો કુસકોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર કેટલું થાય તો કે બીસીડી નું ક્ષેત્રફળ અને બીએડી નું ક્ષેત્રફળ બીસીડી પ્લસ બીએડી બીસીડી કેટલા થાય 30 પ્લસ 6 વર્ગમૂળમાં 35 મીટર સ્ક્વેર આપણે એમ કે સાદું આપવું નથી આપણે આમ રાખવું વિદ્યાર્થી મિત્રો બરોબર કારણ કે આપણને કઈ વર્ગમૂળ માત્રી સ્થિતિ નું તો આપણને ખબર નથી એટલે આપણે કઈ આગળ દાખલો કરતા નથી એ લોકો પાછળ જોવા હોય તો કે આશરે 15.2 જેવું કઈ થઈ છે પણ આપણને નથી ખબર એટલે આપણે કઈ કરતા નથી બરોબર આ બે દાખલા કે જે આપણે કોર્સ માંથી નીકળી ગયા છે છતાં આપણે કરેલા છે તમારે બેને દાખલા બાકી બુકમાં નથી લખવાના પણ લખું બુકમાં ભણવાના રહેશે બરોબર ઘરે રહો સેફ રહો જે માવડે